વડપ્રદથી ઓળખાતા વડોદરાથી ઓળખ બચાવવા માટે મહાનગરપાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે. વડોદરાના મુખ્ય માર્ગો પર આવેલા વડના વૃક્ષોનું જતન અને રક્ષણ માટે વડના વૃક્ષને ખાસ સુશોભિત કરવામાં આવ્યા છે. વિવિધ કલરના સૂતરના કાપડ અને નેચર કલરથી વડના વૃક્ષોને સુશોભિત કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળે વડના વૃક્ષમાં લાઇટિંગનો શણગાર પણ કરવામાં આવ્યો છે. વર્ષો પછી હવે વડના જતન માટે કોર્પોરેશન જાગૃત થતાં લોકોમાં અનોખો પ્રયાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જો કે લોકો કોર્પોરેશન આ પહેલને આવકારી પણ રહ્યા છે. વડને હાઇલાઇટ કરવા અથવા લોકો વડને એડોપ્ટ કરે અથવા વડ વખતે જાગૃત થાય અથવા લોકો બહારથી આવે તો વડોદરાના પ્રતિક સમા વડની નોંધ લઈને જાય એની માટે થઈને અમે એમાં અમુક વડોમાં અમે એને થોડોક લાઇટિંગ આપ્યું છે. જોડે જોડે અમે જે ટ્રેડિશનલ દોરા છે જે નોન હાર્મફુલ છે એનાથી અમે એને વિટાડ્યા છે. કે વડોદરા શહેરનું નામ વડોદરા શા માટે રાખવામાં આવ્યું? તો વડોદરા મહાનગરપાલિકા, વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરપાલિકાની અંદર, શહેરની અંદર આપણે જોવા જઈએ તો જે કોર્પોરેશન વિસ્તાર છે, જ્યાં જ્યાં વડના વૃક્ષો આવેલા છે એ વડના વૃક્ષોને ડેકોરેટ કરવામાં આવી રહ્યા છે. વડને વૃક્ષોને લાઇટિંગથી એ લોકો હાઇલાઇટ કરી રહ્યા છે. લોકોનું જે ધ્યાન છે એ વડના વૃક્ષ તરફ આકર્ષિત થાય, સાથે સાથે જે સંરક્ષણની જે કામગીરી કરવામાં આવી છે અલગ અલગ પ્રકારથી કલરિંગ કરવામાં આવી રહ્યા છે અને એક સંદેશો યુવાનોને પણ આપવામાં આવી રહ્યો છે.